विद्यार्थी मित्रों धोरण 9 व्याकरण विषय में आपने ध्वनि श्रेणी अंतर्गत ध्वनि घटक तेनी चर्चा करी, त्यारबाद संज्ञा एटले शुं एनी चर्चा करी अने संज्ञाना मुख्य प्रकार एनी उदाहरण साथे व्यवस्थित चर्चा करी। संज्ञा क्रोपिक पार्टे जोई के कोई व्यक्ति वस्तु पदार्थ के कोई मनुष्यना मनोभाव गुण के लागणी ने दर्शावा माटे जे नाम अथवा तो जे संज्ञा वपराय तेने संज्ञा पद तरीके ओळखी शकाय। આજે આપણે સર્વનામ એટલે શું, સર્વનામ કોને કહેવાય અને સર્વનામના મુખ્ય પ્રકાર એની વિશદ દ્રષ્ટા સાથે ચર્ચા કરીશું। તો સર્વપ્રથમ કે વ્યાકરણ વિભાગમાં સર્વનામ એટલે શું, તો કે ઘણી વખત આપણે વારંવાર નામ વાપરવાથી આપણને અરુચિ અને કે કંટાળો આવે, તો નામની જગ્યાએ અથવા તો નામના બદલે જે શબ્દ વાપરવામાં આવે તેને સર્વનામ કહેવાય। તો સર્વનામ એટલે શું, તો તેની સામાન્ય આપણે વ્યાખ્યા જોઈએ તો કે નામના બદલે વપરાતા શબ્દોને સર્વનામ તરીકે ઓળખી શકાય। સર્વનામના ઉપયોગથી વાક્ય ટૂંકું સરળ અને સ્પષ્ટ બને છે કે વારંવાર આપણે નામ વાપરીએ તો વાક્યમાં લંબાણ આવે, વાક્ય અસ્પષ્ટ અને વાક્ય અરુચિકર લાગે, પણ નામના બદલે સર્વનામ વાપરવાથી વાક્ય ટૂંકું સરળ અને સ્પષ્ટ બને છે। દ્રષ્ટા તરીકે જોઈએ તો આ વાક્ય આપેલા હોય કે સચિને ભણવામાં હોશિયાર છે, સચિન શાળા દર વર્ષે પ્રથમ આવે છે। સચિન Thank you.
બીજો પુરુષ અને
પહેલો પુરુષનું નામ, બીજો પુરુષનું નામ અને ત્રીજો પુરુષ સર્વનામ. હવે એમાં પહેલા આપણે એના હું અને આપણે આ પહેલો પુરુષ સર્વનામ
તરીકે વાપરવામાં આવે છે એને આપણે દ્રષ્ટા છે. નેક્સ્ટ પીરિયડમાં આપણે બીજો પુરુષ જે સર્વનામ છે તેની આપણે ચર્ચા કરીશું. હોમવર્ક ગ્રુપ કાર્યમાં કે સર્વનામ એટલે શું તેની સમજૂતી આપી અને પહેલો પુરુષ જે સર્વનામ છે એમાં હું તેના બે દ્રષ્ટાંત અમે સર્વનામ આપેલા હોય તેના બે દ્રષ્ટાંત આપણે સર્વનામ આપેલું હોય તેના બે દ્રષ્ટાંત હોમવર્ક સ્વચ્છ અને સારી રીતે લખી અને બતાવો. નેક્સ્ટ પીરિયડમાં આપણે પુરુષવાચક સર્વનામ છે એમાં બીજો પુરુષ જે સર્વનામ છે એની ચર્ચા કરીશું. અસ્તુ જય હિન્દ.